नमस्कार दर्शक मित्रों, हूँ सागर शाह, गुजराती थिएटर टेलिविजन अने फिल्मनो कलाकार। मित्रों, आजे तमारी साथे एक बात शेर करवी छे। दरेक माणस पोताना जीवनमां पोतानुं मनगमतुं काम करतो होय छे, पोताना मनगमता कामनी अंदर रचोपचो रहेतो होय छे, अने स्वाभाविक छे दरेक माणसे पोतानुं मनगमतुं काम ज करवुं जोईए। आ एक सत्य होवा छतांय ઘણી વખત ઘણા લોકો જ્યારે પોતાના કામમાં રચ્યા પચ્યા રહેતા હોય છે, મનગમતું કામ કરતા હોય છે, ત્યારે અનેક આજુબાજુના લોકો એમની ઉપર હસતા હોય છે। આ ખૂબ ખોટી વાત છે। આ જ વાત લઈને આજે તમને એક ઉદાહરણ આપવા માંગુ છું। આપણા ગુજરાતના અમદાવાદના ગાંધીનગર વિસ્તારના ખૂબ જાણીતા લેખક જગદીશભાઈ, અને જે પોતે દિગ્દર્શક પણ છે, એ હંમેશા પોતાના મનગમતા અલગ અલગ વિષય ઉપર ગુજરાતી ફિલ્મો બનાવતા હોય છે, અને ઘણી વખત એમની ફિલ્મો ઉપર મેં ઘણા લોકોને હસતા જોયા છે, નિંદા કરતા જોયા છે। પરંતુ આવા લોકોને આજે જગદીશભાઈએ એક થપ્પડ મારી છે, થપ્પડ મારીને એક જવાબ આપ્યો છે। જગદીશભાઈ જેઓ પોતે એક લેખક છે અને દિગ્દર્શક છે, એમણે એવા 6 શારીરિક ક્ષતિ ધરાવતા મિડજેટ્સને લઈને ફિલ્મ બનાવી છે, જેને આપણે ગુજરાતીમાં કહીએ તો ગટુ, જે મુખ્યત્વે ગુજરાતી નાટકો કે હિન્દી નાટકો કે હિન્દી ફિલ્મો કે ગુજરાતી ફિલ્મો એની અંદર હસીને પાત્ર બનાવવામાં આવતો હોય છે। એમને નાના નાના કોમેડી રોલની અંદર લેવામાં આવે છે, એમને સાઈડમાં નાના નાના પાત્રોની અંદર લેવામાં આવે છે, અને એમની ઉપર હસી મજાક કરવામાં આવે છે, અને લોકો એમને જોઈને હસતા પણ હોય છે, જે ખૂબ ખોટી વાત છે। પરંતુ જગદીશભાઈએ આવા 6 મિડજેટ્સને લીડ રોલમાં લઈને, મેઇન ભૂમિકામાં લઈને એક ગુજરાતી ફિલ્મ બનાવી છે, ગટુ માય ફ્રેન્ડ। અને આ ગુજરાતી ફિલ્મ એ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સની અંદર સિલેક્ટ થઈ છે, એમને એક સર્ટિફિકેટ મળ્યું છે અને એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે, અને આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર પહેલો નેશનલ એવોર્ડ છે। અને એ લોકોએ એમને એટલા માટે નવાજ્યા છે, એમને સન્માનિત કર્યા છે, કે આવા શારીરિક ક્ષતિ ધરાવતા 6 મિડજેટ્સને લીડ રોલમાં લઈને જ્યારે એમને આ માન અને સન્માન આપવામાં આવ્યું, તો આ એક એન્કરેજમેન્ટ કરતી ફિલ્મ છે। અને એ બદલ જગદીશભાઈને, લેખકને, દિગ્દર્શકને આપણા ભારત સરકાર દ્વારા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે। તો આ ખૂબ ગર્વની વાત છે। હું જગદીશભાઈને મારા તરફથી, સાગર શાહ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, અને ફરીથી એક સલાહ આપું છું કે કોઈનું પણ સાંભળ્યા વગર પોતાના વિષય ઉપર પોતાની મનગમતી ફિલ્મો બનાવો, અને આવી જ રીતે તમે સિદ્ધિઓ પ્રાપ્ત કરો, એ બદલ ફરીથી એક વખત આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। નમસ્તે, થેન્ક યુ।